હેલો બાળકો સેન્ટ જેવિયર્સ સ્કૂલ ઈ ક્લાસમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે કરવાનું છે ગુજરાતી અને ગુજરાતીમાં આજે આપણે શીખવાનું છે ચિત્ર ઓળખી ખાના પૂરો શું છે ચિત્ર ઓળખી અને ખાના પૂરો ઈ આપણે આજે કરવાનું છે ચલો તો આપણે કરી લઈએ ધક્કાસ કરો જો છે ને ચિત્ર ઓળખી ખાના पूरो अब चित्र ओळखवाना छे अने पछी आ खाना छे ने ई आपणे पूरवाना छे बराबर जो हवे आ शुं छे आ कयुं चित्र छे अजगर छे शुं छे अजगर तो ई आगळ घ लखेलो छे बाकी ना खाना आपणे पूरवाना छे तो चलो ई शुं लखवानुं छे अ पछी शुं छे ज छे જ ઘ લખેલો છે ને અહીંયા શું લખવાનો પડે ર લખાઈ ગયું છે અ જ ઘ ર પછી આ શું છે મગર છે તો અહીંયા શું લખવાનું અહીંયા ઘ લખેલો છે ત્યાં આપણે લખવાનું મ અને ર જો છે ને મ ઘ ર તો અહીંયા આપણે લખવાનું મ પછી ઘ અને પછી ર તો અહીંયા શું લખવાનું ર બરાબર પછી હવે જો આ ઓળખો આ કરે કયું ચિત્ર છે આ ઉપર બધા બાળકો પાણી પીવે છે દેખાય છે શું છે પરબ પરબ અને આ શું છે બતક છે ને તો અહીંયા કને બ લખેલું છે હવે આ આપ ખાના આપણે પૂરવાના છે ને આ ખાના આપણને પૂરવાના છે અહીંયા બ લખેલું છે અહીંયા શું લખવાનું આપણને પ પ પછી અહીંયા ર ર બ લખેલું છે પછી અહીંયા શું આવશે બ ત ક બ લખેલું છે ત અને ક આપણને લખવાનું છે ત અને અહીંયા શું આવશે ક બરાબર સફરજન
બરાબર હવે આ ચિત્ર ઓળખો આ શું છે પર્વત અને આ શું છે પગ બરાબર આ પર્વત છે એના પર લખેલું છે તો અહીંયા બાકીના ખાના આપણને પૂરવાના છે તો પર્વત છે તો અહીંયા લખેલું છે પર્વત તો આ બધા ખાના પૂરા કરી નાખવાના છે તો પ લખેલું છે હવે શું લખવું આપણે ર પછી શું આવશે વ વ ને અહીંયા શું આવશે ર પર ભર થયું અને આ શું છે પગ છે ચિત્ર પગ છે એને શબ્દ પર લખેલું છે પગ તો પ લખેલું છે અહીંયા શું લખવાનું આપણને ઘ બરાબર ફરી ખબર હે હવે આ તમે મેં તમને કહ્યું ને આવું તમારી પાસે જે શબ્દ ચિત્ર વાળી આ વર્ણ પરિચયની જે ચોપડી છે તે એની અંદર લખવાનું છે તો વર્ણ પરિચયની ચોપડીમાં તમારે આ ઘરકામ છે શું છે ઘરકામ છે ચલો તમને બતાવું છું વર્ણ પરિચયની ચોપડીમાં જો આ છે તમારી વર્ણ પરિચયની ચોપડી વર્ણ પરિચયની ચોપડીમાં ભાગ પાના નંબર 10 ઉપર છે ચિત્ર ઓળખી ખાના પૂરો આ જે વિશે કરાવ્યું તમને એ જ બધું છે આમાં જો તો આ છે તમારું ઘરકામ તો છે ને બરફ બટન સફરજન હરણ પગ પર્વત તો આ તમારે મેસેજ જેમ તમને કરાવ્યું ને એવી જ રીતે તમને કરવાનું છે આ છે તમારું ઘરકામ બરાબર ચલો બાળમિત્રો આ તમારું ઘરકામ તમે કરી લેજો પછી નવું શીખવા માટે ફરી મળીશું ત્યાં સુધી આવજો